મરુભૂમિનો સૂકો મેવો એટલે કે મધ મીઠી ખારેક જિલ્લામાં આ વર્ષે 16,500 હેક્ટરના વાવેતરમાંથી 1,21,000 કિલોગ્રામ ખારેકનું ઉત્પાદન થવાનો અંદાજ છે તો ગ્રાહકોને સસ્તા ભાવે સ્વાદિષ્ટ ખારેક ખવડાવવા હવે ખેડૂતો પણ જાતે બજારમાં ઉતરી રહ્યા છે જોઈએ એક ખાસ રિપોર્ટ ભુજમાં જાહેર રસ્તા પર રહેલો આ સ્ટોલ કોઈ વેપારીનો નહીં પણ ખારેક પકવતા ખેડૂતનો છે ભુજ ઉપરાંત ગાંધીધામ મુંદ્રા સહિત જિલ્લામાં ઠેર ઠેર આ રીતે ખેડૂતોએ જાણે સ્ટોલ ઊભા કરી ખારેકનું વેચાણ કરી દીધું છે ભુજ ઉપરાંત ગાંધીધામ મુંદ્રા સહિત જિલ્લામાં ઠેર ઠેર આ રીતે ખેડૂતોએ જાતે સ્ટોલ ઊભા કરી ખારેકનું વેચાણ શરૂ કર્યું છે ઘણા ખેડૂતોએ તો કચ્છ બહાર રાજકોટ અને અમદાવાદમાં પણ સ્ટોલ ઊભા કરી ખારેકનું વેચાણ શરૂ કર્યું છે દલાલો કે જથ્થાબંધ વેપારીઓના બદલે સીધા જ ગ્રાહકો પાસે જવાથી ખેડૂતોને ઉત્પાદનની સારી ઉપજ મળી રહી છે તો કમિશન અને પરિવહનની ચેઇન તૂટી જવાથી ગ્રાહકોને પણ બજાર ભાવ કરતા સસ્તા દામે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ખારેક ખરીદવાની તક મળી રહી છે આ કચ્છના ખેડૂતો છે એ ભુજ ગાંધીધામ રાજકોટ અને અન્ય મોટા શહેરોમાં પણ પોતાની જાતે વહેતા થયા છે અને જ્યાં પણ બાગાયત ખાતાનો સહયોગ જોઈએ ત્યાં અમે પૂરતા પ્રયત્નો કરતા હોઈએ છીએ જેથી ખેડૂતને આના માટે સહયોગ મળે માર્કેટિંગ માટે ખેડૂતો પોતાની જાતે પણ સ્ટોલ કરી અને માર્કેટમાં વેચે છે જેથી એને સારા ભાવ મળે અને જે ઉપભોક્તા છે કે જે લેનાર છે એને પણ સારી ખારેક અને સસ્તા ભાવે જે બીજા દલાલ થ્રુ વેચે તો દલાલી ચડી જાય ને એના માર્જિન તો ખેડૂત પોતે પણ વેચતા થયા છે અને એમાં બાગાયત ખાતું પણ સહયોગ કરે છે ખેડૂતો સીધા ગ્રાહક પાસે જતા હોય બંને પક્ષને લાભ થઈ રહ્યો છે જેથી દર વર્ષે આ ટ્રેન્ડ વધતો જાય છે ખમતીધર ખેડૂતો તો હવે દેશના મેટ્રો સિટીઝમાં પણ ખારેકના સ્ટોલ શરૂ કરવા આયોજન કરી રહ્યા છે જે રિટેલ કાઉન્ટર છે એના ઉપર પણ સારો એવો રિસ્પોન્સ મળે છે એક્સપોર્ટ પણ કરીએ છીએ મુંબઈ અમદાવાદ મોટા મોટા જે શહેરો છે આપણા દેશના ત્યાં અલગ અલગ જગ્યાએ મોકલાવીએ છીએ અને ત્યાં પણ વેચીએ છીએ હજી આનાથી આગલા વર્ષે અમારો વિચાર છે કે જે મોટી મેટ્રો સિટીઓ છે એ બધી મેટ્રો સિટીઓમાં અમારી આ કચ્છી ખારેક છે એ કચ્છી ખારેકના ત્યાં કાઉન્ટરો સ્ટોલો લાગે અને ત્યાંના માણસોને પણ કચ્છી ખારેકનો સ્વાદ મળે એવી અમારી ઈચ્છા છે ખારેકના વાવેતરથી લઈ તેના વેચાણ સુધીની તમામ બાબતમાં બાગાયત વિભાગ ખેડૂતોને મદદ કરે છે હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત ટિશ્યુ કલ્ચર બારહી ખારેકના 1200 રૂપિયાના એક રોપા દીઠ ખેડૂતને તેની કિંમતના 50% એટલે કે 1250 રૂપિયા સબસિડી મળે છે એક હેક્ટરમાં ખેડૂતે મહત્તમ 50 છોડ વાવવાના હોય છે અને મહત્તમ 4 હેક્ટરના વાવેતર સુધી ખેડૂતને સબસિડી અપાય છે તો ખાડાના ખાણેતરા તેની મજૂરી દવાઓ વગેરે જેવા વાવેતર ખર્ચ પેટે લટકામાં 30,000 રૂપિયા અપાય છે એ જ રીતે જે ખેડૂતો ઠળિયા પીલાથી વાવેતર કરતા હોય ટપક સિંચાઈ પદ્ધતિ હોય તેવા ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 સુધીની સબસિડી અપાય છે મહત્તમ 4 હેક્ટરના વાવેતર સુધી ખેડૂતને સબસિડી અપાય છે વાવેતરને પ્રોત્સાહન આપતી સરકારે વાવેતર બાદ ખારેકના માર્કેટિંગ તેના ગ્રેડિંગ પેકિંગ સ્ટોરેજ અને ઓક્શન માટે પણ ઇઝરાયેલના સહકારથી ખાસ પ્રોજેક્ટનું આયોજન કર્યું છે જે પ્રોજેક્ટ છે એમાં ખેડૂતો નાના ખેડૂતો પોતાનો માલ લઈ અને ત્યાં કને પેક હાઉસમાં રાખી શકે શોર્ટિંગ ગ્રેડિંગ કરી શકે અને સીએ સ્ટોરેજ કે કોલ્ડ સ્ટોરેજમાં રાખવું હોય તો રાખી શકે અને એક ઓક્શન હાઉસ કે જ્યાંથી જ નાના નાના ખેડૂતો ત્યાં ખારેક લઈ આવે અને મોટા વેપારીઓ ત્યાં ઓક્શન હાઉસમાં આવે અને ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સીધો સંપર્ક થાય અને ખેડૂતો રિટેલમાં પણ વેચાણ કરી શકે અને મોટા વેપારીઓને પણ કરી શકે એક એવું આપણું આગવું આયોજન છે
દેશમાં એકમાત્ર કચ્છમાં જ ખારેકનું 95% ઉત્પાદન થાય છે, પરંતુ કચ્છની ખારેક દેશની બજારમાં પોતાની આગવી ઓળખ અને ડિમાન્ડ ઊભી કરી શકી નથી। ત્યારે હાલ જે પ્રકારે ખારેકના વાવેતર અને વેચાણ માટે પ્રોત્સાહન અપાઈ રહ્યા છે, તે જોતા આગામી દાયકાઓમાં કચ્છની ઓળખ ખારેકના પ્રદેશ તરીકે થાય તો નવાઈ નહીં। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ। તો સરકારી પ્રયાસોની સાથે ખારેકના વાવેતરના વર્ધનમાં મુંદ્રાના ખારેક સંશોધન કેન્દ્રની ભૂમિકાને પણ કોઈ અવગણી શકે તેમ નથી। આપને જાણીને નવાઈ લાગશે કે ખારેકના વાવેતરમાં કચ્છને મળેલી સફળતાને જોઈને હવે રાજસ્થાની મરુભૂમિના ખેડૂતોમાં પણ ખારેકના વાવેતરનું આકર્ષણ વધ્યું છે। જોઈએ આ રિપોર્ટ। કચ્છી ખારેકની વધતી લોકપ્રિયતાને જોઈ હવે રાજસ્થાની ખેડૂતો પણ ખારેકના વાવેતર માટે પ્રોત્સાહિત થયા છે। ખારેકના વાવેતર માટે સૂકી આબોહવા જરૂરી છે। ત્યારે કચ્છ જેવું વાતાવરણ ધરાવતા રાજસ્થાની ખેડૂતોમાં પણ કચ્છી મેવાના વાવેતરની લોકપ્રિયતા વધી રહી છે। ખેડૂતોને સારી જાતની ખારેકના વાવેતર માટે ટેકનિકલ માહિતી માર્ગદર્શન આપતા મુંદ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે રાજસ્થાની ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। રાજસ્થાનમાં મોટા પ્રમાણ પર ખારેકનું ખેતી થાય છે, બટ તમે વ્યાપારિક ધોરણે ખેતી કચ્છમાં થાય છે, એટલે રાજસ્થાનમાંથી ખૂબ ખેડૂતો આપણા સેન્ટરની મુલાકાત લેવામાં આવે છે અને અમે એ સ્થળે ખેડૂતોને ખારેકના વિષય ઉપર તાલીમ આપવામાં આવે છે। અત્યારે લાસ્ટ એ ગઈ મહિનેમાં તમે જાણીને આશ્ચર્ય થશે, કરીબ 1200 એટલા ખેડૂતોને ખારેકનું ખેતી વિશે અમે તાલીમ આપવામાં આવ્યું। 1978થી મુંદ્રામાં કાર્યરત કૃષિ સંશોધન કેન્દ્રના અથાગ પ્રયાસોના કારણે જ આજે કચ્છમાં 12 જાતની ખારેકનો મહિમા વધ્યો છે। ખારેકનું નર વૃક્ષ ફળ આપતું નથી। પહેલા ખેડૂતો ઠળિયાથી ખારેકનું વાવેતર કરતા, ઠળિયો વૃક્ષ બને અને ફળ ન આપે ત્યારે ખેડૂતનું સપનું ચકનાચૂર થઈ જતું, પરંતુ ટીશ્યુ કલ્ચર પદ્ધતિના આગમન બાદ આ સમસ્યા અતીત બની ગઈ છે। જે ખારેક સંશોધનનો મેઇન હેતુ છે, અત્યારે દુનિયામાં જો ખારેકનો જાદો છે, એ જાદોનું જાત તપાસણી કરી કચ્છ માટે કઈ જાત અનુકૂળ આવે એને અભ્યાસ કરવાના હતા અને એના દિશાએ આપણા સેન્ટર ખાતે કરીબ 20 જેટલો વિદેશી જાદો છે, એના છેલ્લા 10-15 વર્ષથી અમે અભ્યાસ કરીને 2000માં જો બરહી જાત છે અમે અત્યારે ખેડૂત કચ્છના ખેડૂતો માટે ભલામણ કરવામાં આવ્યું। આજે એ જાણી તમે બધા આનંદ થશો, કચ્છમાં અત્યારે 500 હેક્ટર ઉપર બરહીનું જો જાત છે અત્યારે વાવેતરમાં છે। બીજી ટીશ્યુ કલ્ચરમાં જે દેશી જાતો હતી એમાં પણ ટીશ્યુ કલ્ચર વિકસાવવામાં આવી છે અને એના પણ રૂપા બજારમાં હાલે મળે છે। એનાથી વાવેતરની જે ક્વોલિટી છે, એક જેન્યુઇન ક્વોલિટી, સારી ક્વોલિટી અને યુનિફોર્મ ક્વોલિટી મળે છે, જેનાથી કોઈપણ ખેડૂતે લાંબા વિસ્તારમાં અથવા મોટા વિસ્તારમાં ખારેકનું વાવેતર કરવું હોય કોમર્શિયલી તો એ ટીશ્યુ કલ્ચર પ્લાન્ટથી કરી શકે છે અને યુનિફોર્મ મળે છે, એટલે કે અને બધા ફિમેલ પ્લાન્ટ હોય છે, એટલે બધા માદા પ્લાન્ટ હોવાથી જે મુખ્ય ખારેકનો પ્રશ્ન છે કે નર માદા અને ક્વોલિટીનો, એ જે પ્રશ્ન છે તો એ પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ જાય છે। ખારેકના વાવેતરમાં વૈજ્ઞાનિક સંશોધન કરતું આ કેન્દ્ર દેશનું એકમાત્ર કેન્દ્ર છે। આજે પણ ખેડૂતો સારી જાતના રોપાના વાવેતર માટે આ કેન્દ્રની ભલામણ વિના એક ડગલું પણ આગળ વધતા નથી। હવે આ કેન્દ્ર ખારેકના વેલ્યુ એડિશનની દિશામાં પ્રયાસો કરી રહ્યું છે। ખારેકમાંથી તૈયાર થતી વિવિધ ચીજવસ્તુઓ અંગે ખેડૂતોને માહિતી અને માર્ગદર્શન આપી રહ્યું છે। ખારેકને કલ્પવૃક્ષ બનાવવામાં આ કેન્દ્રની ભૂમિકા પણ મહત્વની બની રહેશે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ મુંદ્રા।
ભુજમાં પ્લાસ્ટિક જબલાના દૂષણ પર કાબુ મેળવવા ઝુંબેશ શરૂ થઈ છે, જે અંતર્ગત શહેરના જ્યુબિલી સર્કલથી મુંદ્રા રોડ વિસ્તારમાં ગૌરક્ષક સમિતિના કાર્યકરોએ પ્લાસ્ટિકના જબલા એકત્ર કરી તમામ દુકાનદારોને તેનો ઉપયોગ ન કરવા અનુરોધ કર્યો હતો. આ કામગીરીમાં નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન ગોર પણ જોડાયા હતા. આ ઝુંબેશ બાદ પણ જો વેપારીઓ પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ કરતા ઝડપાશે તો તેમની વિરુદ્ધ આર્થિક દંડ વસૂલવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભુજમાં જિલ્લા ગ્રંથાલય ખાતે આજથી પુસ્તક મેળાનો પ્રારંભ થયો છે. 4 દિવસ સુધી ચાલનારા આ પુસ્તક મેળામાં ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી જેવી અન્ય ભાષાના પુસ્તકોનું પણ વેચાણ થશે. પ્રત્યેક પુસ્તક પર 20% વળતર અપાયું છે. કેન્દ્રીય સાહિત્ય એકેડેમી અને નેશનલ બુક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ પુસ્તક મેળો યોજાયો છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વાંચન રસિકો અહીં ઉમટી પડ્યા હતા. વાંચન ઘટતું નથી, પણ વાંચનનો પ્રકાર બદલાયો છે. પહેલાં સાંજે ઘેર આવતી વ્યક્તિ જ્યારે પરવારી જાય પછી એનો જે ઊંઘવાનો સમયગાળો હોય કે એને નીંદર આવે કે તો એની પાસે 2 જ વૈકલ્પિક વ્યવસ્થા હતી કે કાં તો એ વાંચીને સમય પસાર કરે અથવા વાતો કરીને સમય પસાર કરે. પરંતુ દિન પ્રતિદિન સ્પર્ધાત્મક સમય આવતો ગયો, વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વધતા ગયા અને ટીવીએ એ બધો જ સમય આપણો છીનવી લીધો કે જેથી આપણે વાંચન. પરંતુ એક વસ્તુ છે કે ટીવીમાં ધારો કે આજે સરસ્વતી ચંદ્ર આવે છે, ઘણા વર્ષો પહેલાં લોહિત કિનારે આવતી હતી, પણ ટીવીની અંદર જે આવે છે એનું પણ મૂળભૂત તો મૂળ પુસ્તકમાં જ સમાયેલું છે. બુલેટિન પૂર્ણ કરીએ તે પહેલાં જોઈ લઈએ આજની હેડલાઇન્સ ફરી એકવાર. ઉત્તરાખંડના જળપ્રલયમાં હજારો યાત્રીની સાથે ગુજરાતના 119 યાત્રી પણ છે ફસાયેલા. પૂર પીડિતો માટે કચ્છમાં વહી નીકળી દાનની સરવાણી. 2005માં મોર્ટાર સેલ ફાટવા બાબતે ભુજના લશ્કરી અધિકારીનો હાઈકોર્ટે લીધો ઉધડો. દોષી સામે કોર્ટ માર્શલ કેમ ન કરાયો? મૃતકોને વળતર ન ચૂકવવા સામે હાઈકોર્ટ રોષે ભરાઈ. બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર. કચ્છ સહિત ગુજરાતમાં 48 કલાકમાં મેઘરાજાનું પુનરાગમન થવાની આગાહી. માંડવીના ધુણઈ નજીક મિનિબસ પલટી જતા 11 લોકોને નાની મોટી ઈજા, એકની હાલત ગંભીર. તો ભચાઉના ચિરઈ નજીક બાઇક સ્લીપ થતા આદિપુરના યુવાનનું મોત. અને કચ્છી સૂકા મેવાના વાવેતર બાદ હવે ખેડૂતો વળ્યા છે વેચાણ તરફ. ખારેકના કલ્પવૃક્ષથી કચ્છની વિશ્વમાં થશે ઓળખ. કચ્છ ઉદયનો વિશેષ અહેવાલ. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી ઉપસ્થિત થઈશું આવતીકાલે. નમસ્કાર.